એ દિવસે એને ખબર ન પડે એમ સ્કૂટરની ભેટ આપીશ, નવું સ્કૂટર ખરીદ્યું. દીકરાને ખબર ન પડે એમ બાજુની રૂમમાં બંધ કરી દીધું છે. એની એની ઈચ્છા એવી, જન્મ દિવસે હું એને સરપ્રાઈઝ આપીશ કે બેટા લે તું કેદુસનો કહે છે ને મારે સ્કૂટર જોતું. બાપની અંદરની ઈચ્છા આવી કે ઓચિંતાનો હું એને સરપ્રાઈઝ આપીશ, મારો દીકરો કેટલો રાજી થશે. પણ કેવું નથી, કેવું નથી. જન્મદિવસના દિવસે છોકરાએ આપીને આવીને પિતાના ચરણમાં વંદન કર્યા છે. મને કમને પિતાજીને કીધું, પિતાજી મને કઈ ભેટ નહીં આપો, ધાર્મિક પુસ્તક એની વચ્ચે સ્કૂટરની સાવી મૂકી અને પિતાએ તૈયાર રાખેલું. છોકરાને આમ પુસ્તક આપ્યું છે, એને જોયું કે આ તો ધર્મનું પુસ્તક છે. પિતાને કીધું, પિતાજી તમને ખબર છે મારી ડિમાન્ડ છે ઘણા સમયની, મારે સ્કૂટર જોઈએ છે. પિતાએ કીધું, પણ તું આ તો સ્વીકાર. એટલે હાથમાં આવેલું ધાર્મિક પુસ્તક ઘા કરી દીધો છે છોકરાએ અને એકદમ રી ચડાવીને છોકરો ભાગી ગયો. પુસ્તકનો ઘા થયો, તમે વિચાર જોઈ બાપના દિલ ઉપર શું વીત્યું છે. આ જગતનો કોઈ કવિ, કોઈ વક્તા, કોઈ વિદ્વાન એ પીડાનું વર્ણન ન કરી શકે. બહુ જે પીડા એ પિતાના હૃદયમાં ઉપડી હોય. પુસ્તકનો ઘા કરીને છોકરો નીકળી ગયો છે, ઘર છોડીને નીકળી ગયો. આઠક દિવસ થયા, છોકરાએ સાપામાં ફોટો જોયો એના બાપનો. એકદમ વર્તમાન પત્ર પેપરમાં ફોટો જોઈને પકડી લીધો કે આ તો મારા પપ્પાનો ફોટો, આમાં કેમ. નીચે મરણ નોંધ લખેલી. છોકરાને પછી ધક્કો લાગ્યો છે, એકદમ પોતાને ઘેર આવ્યો. પાડોશીઓ દ્વારા ખબર પડી કે તારા પિતાને એટેક આવી ગયો છે, તારી શોધ કરી પણ તું મળ્યો નહીં, એને અવલ મંજિલે અમે પહોંચાડ્યો છે, એની અંતિમ ક્રિયા અમે કરી છે. છોકરો બહુ રોયો છે. પણ હવે શું થાય બાપ, જોયું ઘરમાં તો એમ નામ પેલું ધાર્મિક પુસ્તક પડેલું, પાનાઓ વિખાઈ ગયા છે. બાપની યાદ આવી, પુસ્તકને લીધું, નામ જ્યાં જોયું તો પહેલા પેજ ઉપર લખેલું કે બેટા મારા હૃદયની લાગણીઓ તારી સાથે છે, અને બીજું પેજ ખોલીશ ને તો તારી મનગમતી વસ્તુ મળશે. અને જ્યાં બીજું પેજ ખોલ્યું અંદર સ્કૂટરની સાવી હતી. છોકરાને નવાઈ લાગી. બાજુનું બંધ રૂમ હતો એ ખોલ્યો, અંદર નવું સ્કૂટર પાર્ક કરેલું હતું. અને એ છોકરો સ્કૂટરની સીટ ઉપર માથું મૂકીને રોયો છે. પણ અબ પીછે પસ્તાય ક્યા હોત હૈ જબ ચિડિયા છૂ ગઈ થે, પછી તો ઊન તમે રોતા હોય બાપ. પછી રોવાથી શું ફાયદો છે, એની પાછળ આપણે ગમે એટલું કરીએ પણ એક વખત એની લાગણીઓને કચડી નાખીએ. જેણે આપણને લાડ લડાવ્યા, આપણે માગ્યું, આપણી હર જીદ પૂરી કરી, એને આપણે જો લાગણી ના આપી શકીએ તો ધિક્કાર છે આ જીવનને. પુનિત મહારાજ, સંત પુનિત લખે છે, લાખો લડાવ્યા લાડ કોણ સૌ પૂરા કરો, કોણ સૌ પૂરા કરો. Oh, my God.
છો લાખો કમાતા હો ભલે તું મા બાપ ને ભૂલશો નહીં લાખો બાપની પીડાનો અહેસાસ મા બાપ બનીએ ને ત્યારે આવે છે બાપ. જે દિવસે આપણા સંતાનો આપણને અડધૂત કરશે, જે દિવસે આપણા સંતાનો આપણને ધક્કો મારશે, વિચારજો મિત્રો. હું કોઈ ઉપદેશ દેવા માટે નથી આવ્યો, આપને જ્ઞાન આપવા માટે નથી, કેવળ શાસ્ત્રનો સંદેશો છે. મને એવો વિચાર આવેલો કે આવું કંઈક કરવું જોઈએ. સાધુની ફરજ છે પૈસા મળે તો જ કથા કરવી, એવું નહીં બાપ. કે કોઈ બદલાની અપેક્ષાથી કોઈને પાસેથી પૈસા લઈ લેવા માટે આયોજન નથી, આ ફંડફાળા ભેગા કરવા માટે નથી બાપ. એક સાધુતાની રીતે મારા જીન્સમાં જે ગુણ હોય, અમારા લોહીમાં જે ગુણ હોય, કે જાતિ લક્ષણો એ ઉશ્કેર્યો છે મને, કે સમાજને આવા પ્રવચનોની જરૂર છે. દિવસે દિવસે આપણે આપણને ભૂલતા જઈએ છીએ બાપ. તમે ક્યારેક એકલા બેઠા બેઠા વિચારજો કે તમે ક્યારે તમારી પાસે રહી શકો છો? મા બાપ પાસે તો પછી, પણ આજે સમય એવો આવી ગયો છે કે આપણે આપણી પાસે નથી રહી શકતા. આ યુગમાં મા બાપની સેવા એ બધાથી યોગ્ય છે, એનાથી મોટું જગતમાં કોઈ તીર્થ નથી, એનાથી મોટું જગતમાં કોઈ દેવી દેવતા નથી. બીજા છે એ ખોટા છે એમ હું નથી કહેતો, પણ આપણા માટે આપણા મા બાપ થી મોટું કઈ નથી. અને કેવળ એવા શુદ્ધ હેતુ સાથે આ પહેલું તીર્થ માને બાપ. માત પિતા મોંઘા બહુ મળશે નહીં વારંવાર, કરો ખંત થી ચા કરી પજવો નહીં પલવાર. મા બાપની સેવા જેના સદભાગ્ય હોય એને મળે છે બાપ. અને એક વખત એ તક હાથમાંથી જાય છે ને, પછી ગમે એટલો પસ્તાવો કરીએ ને તો એ નકામું છે બાપ. માત પિતા કી આજ્ઞા કહો અનુસર્યો નહીં હશે અબ પીછે પસ્તાયે ક્યા હોત હૈ જબ ચિડિયા ચૂ ગઈ ખે. ચિડિયા ચૂ ગઈ ખે હેત ન જાયો અસેત કો, પીછે પીપલ પાની સિસાયો ક્યા સમજાયે કપૂત કો. કહે દિન દરવેશ, દીન દરવેશ મુસ્લિમ સુફી સંત હતા એને લખ્યું જા, દીન દરવેશ. કહે દીન દરવેશ ચેત ચેત નર ચેત, અબ પીછે પસ્તાયે ક્યા હોત હૈ જબ ચિડિયા ચૂ ગઈ ખે. પીપળે પાણી પાયે હું થાય બાપ હે, ભાદરવાની અમાહની વાટો જોઈએ, પિતૃને પાણી પાવું જોઈએ, શ્રાદ્ધમાં શ્રાદ્ધ નાખીએ, એ તો એની સ્મૃતિ માટે છે બાપ. જે કઈ કરો ને તક હાથમાં મળે ત્યારે કરજો, ભલે અભણ હોય ગમાર હોય જૂના વિચારધારાના હોય, પણ તોય મા બાપ એ મા બાપ છે. તમે જ વિચાર કરો જો કે ગામડાનો દેશી હોય માણસ, સાદા કપડા પહેર્યા હોય, અને આપણે ફોરવર્ડ સમાજમાં રહેતા હોઈએ, આધુનિક સમાજમાં આ સોસાયટીના લોકો આપણી સાથે હોય, ઇનોવા ગાડી હોય,
તો કઈ પેન્ટ શર્ટ પહેર્યું હોય ઈન માર્યું હોય એને પપ્પો ન કહેવાય તો હોય, જે આપણો હોય એને જ બાપ કહેવાય. બાપ આપણા માટે આપણો બાપ બરાબર છે. તમે જુઓ આજે ક્રેઝ કેવો છે, ઘરના મા બાપ દુખી થતા હોય. મેં એવું જોયું છે, ઘણા લોકો બીજા સાધુ સંતોના પગ કસરતા હોય. સાધુ સંતોને માનવું જોઈએ, નહીં માનો એમ નહીં, પણ હવે પિતાના પગને કોઈથી દબાવે નહીં, બીજાના પગને દબાવે શું ફાયદો છે બાપ? પિતાની સામે કેસ કરતો હોય, કોર્ટ કચેરીએ જતો હોય, પિતાની ગળાસી દબાવવા તૈયાર હોય અને બીજાને પાછો શ્રદ્ધાથી માનતો હોય તો એનો કઈ અર્થ નથી. માત પિતા ભૂખે મરે અને પોતે માણે મોં, એવા પડિયા પેટે બહુ નકામા ઠાલા નાગડા, એવા પડિયા પેટે કો નકામા. એ મા બાપ ને કેટલો પસ્તાવો થતો હશે કે આના કરતા તો અમે સંતાન વગર ના રહ્યા હોત તો સારું હતું. જેને ઉછેરીને મોટા કર્યા, જેને માટે કષ્ટ સહન કર્યું, અને એ પ્રજા જ્યારે મા બાપ ને જેમ તેમ બોલે ધક્કા મારે તો એ મા બાપ ને મનોદશાનું કોણ વર્ણન કરી શકે? બાપ મા બાપની ઈચ્છા હોય કે સંતાનો થાય તો અમારો વારસો સંભાળે, અમારું ઘર ઉગાડું રહે, અમારી મિલકતનો વારસદાર થાય. પણ કટુ વાસ્તવિકતા એ છે, બાપનું મરણ થાય ને ત્યારે એ છોકરો જ સળગાવે છે, ગામને સળગાવે. અરે બીજા હોય એમ કે એના છોકરાને કયો અગ્નિ મૂકે, મર્યા પછી બાળે એનો વાંધો નહીં. બાપ પણ જીવતા ને બાળે ને એનો વાંધો છે. નથી મરી શકાતું, નથી જીવી શકાતું. મા બાપના પ્રેમનું અનાદર જ્યારે થાય એ મનોવેદનાની કોણ વર્ણવી શકે? ઉમાશંકર જોશીએ લખ્યું, ગુજરાતનો પ્રસિદ્ધ કવિ, બાળકને જોઈને રીજે જ્યાં અને બાળક જેને જોઈને રીજે, વત્સલ મૂર્તિ સ્નેહલ સુરત, હૃદય હૃદયના વંદન તને. હે મા, અમારા ભીતરના તને વંદન છે. કવિ બાલ મુકુંદ દવે, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જેના કાવ્યોને ભણવામાં મૂક્યા છે એવા બાલ મુકુંદ દવે, ઢળ્યાતા વત્સલ મૃદુલ નવજાતા કલિપરે, ઉસંગે પીવાડી અનગળ રહી અમૃત જરા, મને એ ચક્ષુમાં પ્રભુ જગતનું સર્વસ્વ તીર્થો તમ મળ્યું. કવિ બાલ મુકુંદ દવે કહે કે માના આંસુમાં, માના ચરણામૃતમાં આ જગતનું શ્રેષ્ઠ શરણામૃત છે, એનાથી પવિત્ર ગંગાજળ પણ નથી, એનાથી પવિત્ર આ જગતનું કોઈ જળ નથી. પદ્મપુરાણના પાતાલખંડમાં પિતાને બધા જ દેવ કરતા મોટો દેવ કહેવામાં આવ્યો છે, માતા બધા જ દેવતાઓમાં મોટી દેવ છે. શાસ્ત્રો મને તમને આ સમજાવે છે અને આપણે શાસ્ત્રમાંથી વિધિ વિધાન પકડીએ છીએ. શાસ્ત્રમાં આમ કીધું છે શાસ્ત્રમાં, અને ઘણી વાર તો એવું અનુભવ થાય શાસ્ત્રનું પૂઠું ન જોયું હોય પાછા શાસ્ત્રના નામે લોકો વાતો કરતા હોય છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે, ભગવત કથાઓમાં આવું લખ્યું છે. મળીન પ્રભુને માં ભગત, કવિ દુલા કાગ લખે અમારો મજાદર, જ્યાં સુધી ભગવાનને માં ન મળ્યા ત્યાં સુધી ઈશ્વરે પશુ તરીકે જન્મ લીધા છે. તમે જુઓ શાસ્ત્રોમાં, જ્યાં સુધી માં ન મળ્યા
મળી પ્રભુને માં અને પરમેશ્વર પશુરયા મળી મોહનને જશોદા અરે રે તે દિકાન કહેવાનું કાગડા મળી મોહનને માં તેથી કાન કહેવાનો કાગડા અને એનું પ્રમાણ ભગવાનના જે 24 અવતારો લખ્યા છે આપણા શાસ્ત્રોમાં તમે એમાં જુઓ મહાકચ્છપનો અવતાર છે નૃસિંહનો અવતાર છે હંસનો અવતાર છે માછલીનો અવતાર છે આ બધા જ ઈશ્વરના અવતારો છે એવું શાસ્ત્રોમાં લખ્યું પણ એના ક્યાંય મંદિરો જોવા નથી મળતા કારણ કે એને માં નહોતી મળી પ્રગટ થયા છે કાશપ મચ્છ ને કાગડા કાચબાનો અવતાર કુરમા અવતાર એ ઈશ્વરનો અવતાર છે પણ એનું મંદિર નહીં માછલીનો અવતાર એનું મંદિર નહીં નૃસિંહનો અવતાર અડધો માણસ ને અડધો સિંહનો ચહેરો પણ એનું મંદિર નથી ભલે વરાહ અવતારનું મંદિર એકાદ બે હોય પણ પ્રસિદ્ધ તમે જુઓ તો રામ અને કૃષ્ણ સુગામ એને માના પેટે જન્મ લીધો છે જેને માં મળે ને એ જ માનવી બની શકે બાકી ઈશ્વરે માનવી ન બની શકે યશોદાને યાદ કરીને ભાગવતજીની કથા તમે જુઓ કૃષ્ણ રાત્રિના રોતા હોય મહાકવિ ભાસ ઉત્તર રામચરિત માનસમાં લખે છે રામ અને કૃષ્ણના અવતારો માતૃત્વના પ્રેમને માટે થયા છે માનું એ જ કેવું હોય માનો પ્રેમ કેવો હોય એટલા માટે ઈશ્વરને મનુષ્ય અવતાર નહીતર તમે વિચાર કરો આપણે એમ કહીએ કે ધરતીનો ભાર ઉતારવા માટે ભગવાન આવ્યા તો એક બાજુ એવો નથી વિચાર આવતો કે ભગવાન છે એ બધું સર્વસ્વનો કરતા છે પ્રકૃતિ બિલાસ સૃષ્ટિ લઈ હોય આંખ બંધ કરે ત્યાં સૃષ્ટિનું સર્જન અને વિસર્જન કરે આવી તાકાત તો એને રાક્ષસોને મારવા હોટું અહીંયા ધક્કો ખાવો પડે ભાઈ હે મોટો માણસ હોય ને એ ફોન કરે ત્યાં પતી જાય તમે વિચાર કરો એને ધક્કો ઓફિસ સુધી નથી ખાવો પડતો તો ઈશ્વર રાક્ષસોને મારવા માટે અહીંયા આવે એને આ બેઠા બેઠા ના કરી શકે એટલા માટે નથી આવ્યા પણ માનો પ્રેમ કેવો હોય એ જાણવા માટે મનુષ્યનો અવતાર લીધો બાળક બન્યા નહીતર એ અવતાર લીલા તો ગમે રીતે કરી શકે એમ હતો જનની નું જોર રાઘવને રહેતું સદા ભગત બાબુ માતૃત્વના પ્રેમનું જોર રાઘવને કાયમ રહેતું માય માં છે મા આખા જગતમાં આપણે બધું મૂલવી શકીએ બધાના ભાવતાલ કઢાવી શકાય પણ મા બાપના પ્રેમને ક્યાંય તોડી ન શકાય એનું મૂલ્ય ન થાય ભારતીય ચારણી સાહિત્યમાં લખ્યું છે ત્રાજવે તોલ તોલાય નહીં કોઈ ચાકડે ઘાટ ઘડાય નહીં ત્રાજવે તોલ તોલાય નહીં કોઈ ચાકડે ઘાટ ઘડાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું મા બાપના હેતને મૂલવાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ મા બાપના હેત મૂલવાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું મા બાપના હેતને મૂલવાય નહીં બધું જ મૂલવી શકાય બધાની કિંમત આંકી શકાય પણ જે નિસ્વાર્થ માં અને બાપનો પ્રેમ છે એનું આ જગતમાં કોઈ મૂલ્ય નથી બાપ શાસ્ત્રકારોએ જ્યાં નેતી નેતી કરીને હાથ ઊંચા કર્યા વિદ્વાનો જ્ઞાનીઓ બધાનો હાથ જ્યાં
કલમ ટૂંકી પડી. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ જેને નાની અવસ્થામાં સંન્યાસ લીધો, સામાન્ય પુરુષ નહીં હો, જગતગુરુ શંકરાચાર્ય એટલે કથા છે એમની, આપણે સાંભળી હશે. શંકરાચાર્ય 6 વર્ષની ઉંમરના હતા, એનું નામ શંકર હતું, એના પિતાનું મૃત્યુ થયેલું, અને ગામમાંથી યાત્રા કરવા સંઘ જતો હતો, સંઘ. અને બધાએ શંકરની માને એમ કીધું, માડી તમારે આવવું છે ગોરાણીમાં, તમારે અમારી આ યાત્રામાં આવવું છે. શંકરની માએ એમ કીધું, મારે આવવું છે પણ મારી મજબૂરી છે. શું ખર્ચાતી પિતા નહીં, અમે બધા સાથે છીએ ને, અમે તમને ખર્ચો આપી દઈશું, જે કઈ જરૂર પડશે પૈસાની અમે આપશું. બોલે પૈસાની ચિંતા નથી, તો મારો દીકરો છે ને 6 વર્ષનો છે, હા તો હું એને સાથે ન લઈ શકું, એને એકલો મૂકી પણ ન શકું, 6 વર્ષની ઉંમર છે, ત્યારે તો હાલીને યાત્રા થતી, હું એને તેડીને હાલી ન શકું અને આપણી જેટલું એ હાલી ન શકે, અને બીજું 6 વર્ષના ને એકલો કોના આધારે મૂકીને જાવ, કોના આધારે મૂકવો, એટલે છોકરાને હિસાબે મારે યાત્રા નહીં થાય. અને 6 વર્ષના શંકરની માં આમ બોલી, શંકરનું હૃદય હલબલી ગયું છે. મારા હિસાબે મારી માને યાત્રા નહીં થાય, ધ્રુજી ગયો છે શંકર. એ આવીને એની માને કીધું, માં તમે તમારે બધાની સાથે યાત્રા કરવા જાઓ, હું એકલો ઘેરે રહીશ. 6 વર્ષનો દીકરો એમ કહે છે. બોલે બેટા તું અહીંયા રહીને શું કરીશ, તું એકલો ના રહી શકે. બોલે નહીં બા, જાઓ, તમે ના જાઓ તો મારા સોગંદ છે, મારી કસમ છે. 6 વર્ષના એકના એક દીકરા એ માને સોગંદ દીધા. પણ બેટા તું આડોશી પાડોશી બધા કહેવા લાગ્યા, માં તમે એની ચિંતા કરો, માં શંકરની અમે બધા છીએ ને, હાથો છું. માને યાત્રા કરવા જવું હતું, બધાએ ધીરજ આપી. શંકરાચાર્યની માં યાત્રા કરવા નીકળ્યા છે, જતા જતા દીકરાને ભલામણ કરી છે, શંકર જો બેટા આપણા ઘરમાં માં ભગવતી જગદંબાનું મંદિર છે, રાજરાજેશ્વરીની પૂજા કરજે, એને દૂધ પીવડાવ્યા પછી તું દૂધ પીજે, એ પેલા મોઢામાં કઈ નાખતો, ભલે માં તું ચિંતા કર, માં તું જા, પણ બેટા તું પૂજા કેમ કરીશ. બોલે મને બધું આવડે છે પણ મારે ખાતર તારી યાત્રા બંધ ન રહેવી જોઈએ. શંકરાચાર્યની માં રાત્રિના સમયે બધા સંઘ જતો હતો પેદલ હાલીને, એમાં જતા રહ્યા. બનેલી ઘટના પંડિત શ્રીનાથ મિશ્રા કાશીના વિદ્વાન એમના શ્રીમુખે મેં સાંભળેલી છે, કૈલાસમાં, કૈલાસ ગુરુકુળ મહુવા. સવાર પડી, શંકર જાગી ગયો છે વહેલો, નાની અવસ્થા છે, આરતી પૂજા કરતા કઈ આવડતું નતું, આવીને માં રાજરાજેશ્વરી જગદંબાના મંદિરમાં પૂજા કરી છે. એને જોયેલું મારી માં કેમ કરતી, એમ એમ પૂજા કરી છે. દૂધનો કટોરો લઈ માના ચરણમાં મૂક્યો અને આડો પડદો ટેરો લગાવી દીધો છે. બહાર બેસીને પ્રાર્થના કરે છે, એને કોઈ પ્રાર્થના તો આવડતી નહોતી, 6 વર્ષનું બાળક શું પ્રાર્થના કરે છે, પણ બહાર બેસીને પ્રાર્થના કરી, હે માતાજી જલ્દી જલ્દી દૂધ પી જાઓ, મને ભૂખ લાગી છે, તમે દૂધ ન પીવો ત્યાં સુધી મારાથી ન પીવાય, મારી માએ ના પાડી છે. 5 મિનિટ પ્રાર્થના કરી, તમે જલ્દી દૂધ પી જાઓ, તમે જલ્દી દૂધ. 5 મિનિટ પૂરી થઈ એટલે ઉભા થઈને જ્યાં ટેરો ખોલ્યો ત્યાં દૂધનો વાટક્યો એમ નામ. શંકર સ્તબ્ધ થઈ ગયો, કેમ કેમ તમે દૂધ ન પીધું, માતાજી મૂર્તિની સાથે વાતો કરે છે, પણ મૂર્તિ થોડી જવાબ આપે બાપ, પથ્થરની મૂર્તિ થોડી બોલે. અને આ 5 વર્ષનો બાળક સમજી ન શક્યો, કકળાટ કરે છે, તમે જલ્દી દૂધ પી લો ને, મને ભૂખ લાગી છે, મારે દૂધ પીવું છે. પછી તો ભૂખ લાગી એટલે રડવા લાગ્યો શંકર. 15 મિનિટ 20 મિનિટ પણ મૂર્તિ પ્રત્યુત્તર નથી આપતી. અને પછી શંકરે માથા પછાડ્યા છે માં જગદંબાના ચરણમાં, તું દૂધ પી જા નહીતર હું આમને મરી જઈશ. અને જ્યાં માથું પછાડ્યું ફૂટ થઈ લોહી નીકળ્યો, રાજરાજેશ્વરી જગદંબા ધ્રુજી ગઈ કે આ બાળક મરી જશે. એકદમ પથ્થરની મૂર્તિ હાથ લંબાવીને શંકરનો હાથ પકડ્યો, રેવા દે બાપ, રેવા દે, આ તને નથી વાગતું મને વાગે, સુગમ માથા પછાડે. બોલે તમે દૂધ ન પીવો તો મારે કેમ પીવું, મારી માએ મને ના પાડી,
તો શું કરું? દૂધ પી જા. અને સજલ નેત્રે શંકરે વિનંતી કરી, એ પથ્થરની મૂર્તિ હાથમાં દૂધનો કટોરો લઈને પી ગઈ. અને જ્યાં દૂધ પી જઈને ખાલી કટોરો શંકરને આપ્યો તો શંકર પાછો રડવા માંડ્યો. માં જગદંબાએ કીધું કે હવે શું, શું કેમ રડે? બોલે હવે રડું નહીં, બધું દૂધ તું પી ગઈ, હવે હું શું પીશ? મારી માં તો મને અડધું આપતી, આને તો બધું લઈ ગઈ, હવે હું ભૂખ્યો ક્યાં જાઉં? અને કથા એવી છે, રાજ રાજેશ્વરી જગદંબાએ 6 વર્ષના શંકરને ગોદમાં લીધો અને પોતાનું પૈપાન કરાવ્યું છે. માં જગદંબાએ ધવડાવ્યો અને એટલે સત્રી વરહના દિગ્વિજય કરીએ કે બાપ એના મોઢામાંથી પૃથ્વ્યામ પુત્રાસ્તે જનની બહવા સંતિ સરલા પરમ તેષા મધ્ય વિરળ તરલો એ મંત્રો બોલીએ કે બાકી આજનો છોકરો થોડો બોલીએ કે બાપ જે જગદંબાનું ધાવણ થયો એટલે શંકરાચાર્ય થઈએ ગયા, ટૂંક સમયમાં દિગ્વિજય કર્યો. બાકી તાકાત નહોતી આ જગતમાં કોઈને, પણ કેવળ માના આશીર્વાદ બધા ન કરી શકે. મા બાપ ના આશીર્વાદ થી આ જગત ની સમસ્ત ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે. તમે જુઓ ઈ જો રાજી થઈ જાય ને તો પરમાત્મા રાજી થાય છે, પણ મા બાપ ને પડતા મેલી નું હું તમે પરમાત્મા ના પગ પકડવા જશો ને બાપ, તો આ જગત માં કોઈ પરમાત્મા એવો નથી તમને મળે, અને જો મળે ને તો સમજી લેજો એ પરમાત્મા નથી, ઈશ્વર ના હોય શકે. મા બાપ ને છોડવાનું કે સાધુ ન હોય શકે, મા બાપ ને છોડવાનું કે ગુરુ ન હોય શકે, મા બાપ ને છોડવાનું કે પરમાત્મા ન હોય શકે. સહન કર્યો 10 માસ ભાર ઉદ્ધર માં ભારી. ભાવનગર રાજકવિ પિંગલસિંહભાઈએ લખ્યું ને, 9 મહિના જેને ઉદરમાં રાખ્યા અને અવતાર આપ્યો, એ માં જેને દીકરાને માટે થઈને અનેક કષ્ટો વેચી દીકરાને ભણાવ્યો, એ પિતા આના ઋણમાંથી કોણ મુક્ત થઈ શકે બાપ? મા બાપના ઋણને આ જગતમાં કોઈ સુકવી ન શકે. માત પિતાને રજળાવ્યા અને દેવ મંદિરે જાય. ભારતીય સાહિત્ય જગત લખે, નારાયણ નહીં રીજતા. મા બાપને રજળાવીને જે દેવ મંદિરમાં જાય એના ઉપર ઈશ્વર કોઈ દિવસ રીજે નહીં બાપ, એને કોઈ દિવસ ઈશ્વરની પ્રાપ્તિ ન થાય, એને કોઈ દિવસ સિદ્ધિની પ્રાપ્તિ ન થાય. જેના દ્વારા આપણો જન્મ થયો છે, શાસ્ત્રો આપણે વાંચીએ છીએ, આપણે અભિમાનથી વાતો કરીએ છીએ કે હું રોજ ગીતાનો પાઠ કરું છું, હું રોજ રામાયણનો પાઠ કરું છું, પણ એ જ ગીતામાં ભગવાને લખ્યું છે, ના હમ વસામી વૈકુંઠે ના હમ વસામી કૈલાસે. એનો ઈશ્વર એમ કહે છે કે હું વૈકુંઠમાં નથી, કૈલાસમાં નથી, હું તો તારા હૃદયમાં છું. સરનામું એડ્રેસ આપ્યું છે ભગવાને, ક્યાં છે? આપણે હૃદયમાં ગોતવા પ્રયત્ન નથી કરતા, બીજાના હૃદયને દુઃખ પહોંચાડીએ છીએ, મા બાપના હૃદયને દુઃખ પહોંચાડીએ છીએ અને પથ્થરની મૂર્તિમાં પરમાત્માને ગોતીએ છીએ. ખોટા સરનામે જઈએ છીએ બાપ, આપણે આપણે ગોતીએ છીએ પણ ખોટા એડ્રેસ ઉપર. જેના માવતર રીજે, જેના માવતર રાજી થાય, એને પછી પરમાત્માને ગોતવો નથી પડતો, પરમાત્મા એને ગોતે છે. કબીર સાહેબે લખ્યું ને, કબીરા મન નિર્મલ ભયા જય સો ગંગા ની, અબ પીછે પીછે હર ફિરત હે કહત કબીર, પીછે પીછે હર ફિરત હે. પડદા રહીત જયારે જીવવા મળીએ, અભિનય છોડી બહુ અઘરું છે બાબા, બે નકાબ જીવવું. વિચાર કરજો તમે, આપણે કેટલા નકાબ પહેરીને જીવીએ છીએ, ઘરમાં હોઈએ તો હાવ જુદા હોઈએ,
પરિવાર સાથે આપણું સ્વરૂપ અલગ હોય છે, અને જ્યાં ઘર બહાર નીકળીએ ત્યાં સ્વરૂપ બદલી જાય. ધંધા ઉપર, બિઝનેસ ઉપર જઈએ તો આપણે હાવ અલગ હોઈએ, એનાથી અલગ હોઈએ. માણસો પાસે કામ લઈએ તો ત્યાં પણ અલગ. અરે પત્ની સાથે અલગ, ફ્રેન્ડ સાથે, ફ્રેન્ડ સર્કલમાં અલગ. કાંકીડાની જેમ કેટલા કલર બદલીએ છીએ આપણે, કેટલા નકાબ પહેરીને જીવીએ છીએ. વાસ્તવિક જીવતા શીખશું ને ત્યારે શાસ્ત્રો સમજાશે, ત્યારે સિદ્ધાંતો સમજાશે. પણ આપણી અંદરની ને બહારની સ્થિતિ જુદી છે, અલગ અલગ જીવીએ છીએ. મા બાપને પ્રેમ મનશું કરવા, પરિવારને પ્રેમ કરશું ને તો વાસ્તવિક જીવતા શીખી જવાશે. એમાં અભિનય ન ચાલે, એમાં ભીતરનો અંદરનો પ્રેમ હોવો જોઈએ. પરિવારની એકતા ટકાવવી હોય તો ભીતરનો પ્રેમ જોઈએ. જ્યાં સુધી પ્રેમ જાગૃત નહીં થાય, આ બધા પ્રવચનોનો હેતુ એટલો જ છે કે તમારી અંદર સુતેલા પ્રેમને જગાડો. જેમ યોગી અતિ સાધુ હોય એને ધૂણી ઢાંકી દીધી હોય, પણ તમે રાખ ખોલો ને ત્યાં અંદર અગ્નિ એમનેમ હોય, એમ આજે મારા અને તમારા પ્રેમ ઉપર રાખ ચડી ગઈ છે. અને આ પ્રયત્ન ચડેલી રાખને ઉડાડવાનો છે, બીજું કઈ નથી. બા હું કઈ આપી દેવાનો નથી, પણ તમારી અંદર સુતેલા પ્રેમને જગાડવાનો પ્રયત્ન છે, તમારા ભીતરી તારને જણજણાવવાનો પ્રયત્ન છે. કે આજે કુટુંબ પરંપરાઓ તૂટતી જાય છે, બધા જ બિલક બિલક રહે છે, બધાને સ્વતંત્ર જીવવું છે. આપણે એકાબીજા પરિવારના સભ્યોને મળીએ ને એને પરિચય માંગીએ તો માથું ધુણાવે કે હું ઓળખતો નથી, કારણ કે મારે બિઝનેસ સર્કલ મોટું છે ને. ફેમિલીને ભૂલતો જાય છે માણસ, પરિવારથી દૂર થતો જાય છે. હમણાં મને એક વિચાર આવેલો મનસુખભાઈ, પેલું આવે ને અમે બે અમારા બે, સારી વાત છે, એમાં મારો વિરોધ નથી. પણ તમે વિચારજો આનો લાંબે ગાળે એનું રિઝલ્ટ શું આવશે. છોકરો એક હોય, છોકરી એક હોય, ત્રીજી ચોથી પેઢી એ છોકરાને મામો માસી નહીં હોય, ત્રીજી ચોથી પેઢી એ છોકરાને કાકો નહીં હોય. તમે એમ વિચારજો, યુ થિંકિંગ. કારણ કે બીજી બેન ન હોય એટલે માસી હોવાની જ નથી, બીજો ભાઈ ન હોય એટલે કાકો નહીં હોય, મોટો બાપો નહીં હોય. આજે સમાજ પાછો વળ્યો છે ભ્રૂણ હત્યાઓ તરફથી. વિચારો, પાછી આજે જેહાદ કરવી પડી છે ગુજરાતમાં ભ્રૂણ હત્યાઓ તરફથી પાછા વળો. શું કામ? આધુનિકતાના નામે આપણે ગલત રસ્તે ચડી ગયા હતા. એટલે લિમિટેડમાં બધી જ વસ્તુઓ શાસ્ત્રોએ સ્વીકારી છે, પણ આપણે આધુનિકતાના નામે ખોટા અર્થો કરી બેસીએ છીએ. આપણે એમ વિચારતા હોઈએ કે અમારા ઘરમાં સંકળાય છે, અહીંયા બા બાપુજી એની રીતે સ્વતંત્ર ન રહી શકે, એના કરતા અમે એને ત્યાં મૂકી આવી તો એની રીતે સ્વતંત્ર રહી શકે. એ સ્વતંત્રતાનું રૂડું રૂપાળું નામ આપીએ છીએ બાપ, આપણે રૂડું રૂપાળું નામ આપીએ છીએ. એને તમે પૂછજો નજીક બેસીને કે તમને આ સ્વતંત્રતા ગમે છે કે ઘરની ભીડ ગમે છે. છોકરાઓ ખોળો ખૂંદે, ઈ દાદાને બજારે લઈ જાય, ઈ દાદાને વધારે ગમે છે, એકલા જીવવું નથી ગમતું બા. અને જેમ જેમ અવસ્થા પૂરી થતી જાય એમ એમ એકલાપણું બહુ આકરું લાગે છે. આ વાતો અત્યારે મને તમને નહીં સમજાય, કદાચ આપને હું ઓવર પણ લાગતો હોઈશ, પણ બાપ જયારે આ આપણી ઉપર વીતશે ને, અમારી સૌરાષ્ટ્રની પરિભાષાનો એક શબ્દ છે ગુજરાતી કહેવત, કે આ જે દી રેલો મારીને તમારી હેઠ આવશે તે દી આના અનુભવ થાય. એ પેલા ચેતી જજો, આપણને આપણી પ્રજા વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે એ પેલા. એમાં પ્રજાનો વાંક નથી, કઈક આપણો પણ દોષ છે. આપણે એમને પ્રેમ ના આપ્યો હોય એટલે આપણને પ્રેમ ના આપે. આ તો પરસ્પર છે બાપ. બાકી આ જગતમાં ઈ સંતાનોને જો હું ફાપ્યો હોય, પ્રેમ આપ્યો હોય તો ઈ થોડા ભૂલી શકે મને તમને. પણ આપણે
સાંજ પડે કલબોમાં જવું હોય, પાર્ટીઓમાં જવું હોય, ત્યારે છોકરા ના ગમે સાથે, આયાને સોંપીને જતા રહીએ, બીજાને સોંપીને જતા રહીએ, કે છોકરાના બાળ માણસ ઉપર શું અસર પડે તમે વિચાર કરો, શું વીતતું હશે. પછી આપણે એની સાથે ફંક્શનમાં જવા જીદ કરીએ ને વૃદ્ધાવસ્થામાં, તો એ છોકરા આપણને ન લઈ જાય, એ નોકરને સોંપીને લઈ જાય. જેવું કરો તેવું પામો. પછી આપણે પાછા એક બાજુ બેઠા બેઠા રડતા હોઈએ કે છોકરા અમારે હામું નથી જોતા, છોકરાઓને બોલાવતા નથી. બધાને માટે છે બાપ, ન્યાય તો બધાને સરખો છે, બધાને. ગોડ્સ મેથડ આર સ્લો બટ સર્ટન, ઈશ્વરનો ન્યાય ધીમો છે પણ સરખો છે બાપ. ક્યારેક વિચારજો કે આ જીવન મળ્યું છે તો ખાવું પીવું આનંદ કરવું બસ આટલું જ. મહાત્મા ટોલ્સ્ટોયે લખ્યું છે, ઇટ બી ડ્રિંક એન્ડ બી મેરી, ઇટ ઇઝ નોટ મોટો ઓફ અવર લાઈફ. ખાવું પીવું આનંદ બસ આટલું જ થઈ છે. ક્યારેક તો વિચારજો કે આપણે અહીંયા ધક્કો શું કામ ખાધો છે. આજે આપને કોઈ પૂછે કે તમે અહીંયા શું કામ આવ્યા હતા, તો એમ કહે કે ભાઈ સોનીવાડીમાં પ્રવચન મા બાપ માટે હતું એટલે આવ્યા હતા. પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ ધરતી ઉપર આપણે શું કામ ધક્કો ખાધો છે? આ અપડાઉન શું કામ કરીએ છીએ? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની શ્લોક ગાઈએ છીએ બધા. જગતગુરુએ લખ્યું છે, આપણે બધા આપણને કંઠસ્થ છે આ બધા શ્લોકો. મંદિરમાં જઈને તાળી ઉપાડીએ, મહિલા મંડળ ભેગું થાય ત્યારે ગીત ગાઈએ કે આ અવસર ફરી નહીં મળે, તો કાંઈક કરી લેવું જોઈએ ને. પણ તાળી ઉપાડે ને ઘેરે જાય એટલે વહુ ને કનડે, આ અવસર ફરી નહીં મળે. પછી વહુ હાહુ ન કનડે બાપ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ઇસ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા પાહી પાહી મુરારે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મનુષ્યનું જીવન મળ્યું છે તો એનો મિનિંગ શું? શું કામ આપણે આવ્યા? ગામડાઓ છોડી છોડી સૌરાષ્ટ્ર છોડીને આપણે મુંબઈ આવ્યા શું કામ? કમાવા માટે. એમાં ધરતી ઉપર શું કામ આવ્યા વિચારજો. સમય મળે એકલા બેઠા બેઠા તમે તમારા માટે વિચારજો. પણ આપણે વિચારતા રહીએ ત્યાં સમય મર્યાદા પૂરી થઈ જાય અને શો પૂરો થઈ જાય છે, ધ એન્ડ આવી જાય. ન જવું હોય તો ટોકીજ વાળા બહાર કાઢી મૂકે, એમ અહીંથી ઉપાડી લઈ જાય.